નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના જાડેજિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7માં જે વિજ્ઞાનમાં ચેપ્ટર 2 જોઈએ છે, પ્રાણીઓમાં પોષણ, એમાં આપણે મનુષ્યમાં પાચન કઈ રીતે થાય છે એ આપણે જોવાનું છે. એમાં હવે આજે આપણે એ મનુષ્યના જે પાચન માર્ગનો છેલ્લું અંગ છે કે જ્યારે નાના આંતરડામાં ખોરાક પરની ક્રિયા થઈને ખોરાકમાં રહેલા જે ઘટકો છે એનું સંપૂર્ણ રીતે પાચન થઈને અને ત્યાંમાં જે કઈ પણ ખોરાકનું સંપૂર્ણ રીતે પાચન થઈ ગયેલું છે એ પાચન ખોરાકનું નાના આંતરડાના રસાંકુરો દ્વારા શોષણ થાય છે અને ત્યારબાદ એમાંથી શક્તિ મુક્ત થાય છે. હવે જે ખોરાકનું પાચન નથી થયેલું એ નાના આંતરડામાં એ ખોરાકનું જે એ પાચનની ક્રિયા છે એ પાચનની ક્રિયાનો ત્યાં અંત આવે છે. ત્યારબાદ જે ખોરાકનું નાના આંતરડામાં પાચન થતું નથી એ ખોરાક હવે ક્યાં આવે છે, તો કે એ ખોરાક હવે આવે છે મોટા આંતરડામાં અને એ મોટા આંતરડા દ્વારા એ ખોરાકો ત્યાં શરીરમાંથી નિકાલ પામે છે. હવે ત્યાં કઈ રીતે નિકાલ પામે છે એ આપણે જોઈએ, તો કે મોટા આંતરડાની લંબાઈ 1.5 મીટર છે. હવે જે મોટો આંતરડો છે આપણે જોયું તો કે નાના આંતરડાની લંબાઈ 7.5 મીટર હતી. હવે આપણને પ્રશ્ન થાય કે નાનું આંતરડું ત્યાં શબ્દ નાનો વાપરવામાં આવે છે પણ એની લંબાઈ જે છે 7.5 મીટર, એટલે કે આપણે એમ કહી શકાય કે નાનું આંતરડું જે છે એ મોટા આંતરડા કરતા મોટું હોય છે, એટલે એની લંબાઈ જે છે એ મોટા આંતરડા કરતા ઘણી વધારે હોય છે. એટલે કે અહીંયા જે છે એટલે પૂછાઈ શકે છે ખાસ કે મોટા આંતરડાની લંબાઈ કેટલી છે, તો કે 1.5 મીટર. ત્યાર પછી તો કે તે અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરે છે, અને ત્યાં એ મોટા આંતરડામાં શું થાય છે, તો કે ત્યાં જે અપાચિત થયેલો ખોરાક છે એ મોટા આંતરડામાં જાય છે. ત્યાં એ અપાચિત ખોરાકમાં જેટલું પાણી રહેલું છે અથવા તો એ સિવાયના કેટલાક ક્ષારો રહેલા હોય છે એ ક્ષારોનું આ જે મોટો આંતરડું છે એ તેનું શોષણ કરી લે છે. ત્યારબાદ તો કે બાકી રહેલો કચરો ત્યાં એ મળાશયમાંથી જાય છે, અને એ સિવાયનો હવે છે કે પણ નકામો કચરો હોય તો છે કે એ ખોરાકમાં રહેલું છે કે પાણી હતું કેટલાક ઉપયોગી ક્ષારો હતા કે જે શરીર માટે ફાયદાકારક છે એવું ત્યાં શોષણ થાય છે, અને હવે છેલ્લે જે સાવ નકામો કચરો વધેલો છે એ મોટા આંતરડામાંથી ક્યાં જાય છે, તો કે એ મળાશયમાં જાય છે જ્યાં તે મળ સ્વરૂપે તેનો ત્યાં સંગ્રહ થાય છે. ત્યારબાદ છે આ ખોરાક મળ સ્વરૂપે મળભળ દ્વારા નિકાલ પામે છે, અને હવે એ ત્યાં એ મળાશયમાંથી હવે જે આ ખોરાક રહેલો છે એ મળાશયમાંથી મળદ્વાર દ્વારા તેનો નિકાલ થાય છે, અને તે શરીરમાંથી તેનો ત્યાં નિકાલ કરવાની ક્રિયા કરવામાં આવે છે જેને મળત્યાગ કહે છે. આ ક્રિયાને શું કહેવામાં આવે છે, મળત્યાગ. હવે જે છેલ્લે નકામો રહેલો કચરો છે, જે મળ સ્વરૂપે રહેલો કચરો છે, એ મળ સ્વરૂપે કચરો ત્યાં મળદ્વારમાંથી નિકાલ પામે છે. આ નિકાલ આ જે નિકાલ પામવાની ક્રિયા છે એને શું કહેવાય છે, મળત્યાગ, એટલે કે મળનો ત્યાગ કરવો, મળનો નિકાલ કરવો. બરાબર, તો આ રીતે અહીંયા જે છે એ પાચનની ક્રિયા થાય છે. આપણે સૌપ્રથમ એ પાચનના જે માર્ગો છે એક પછી એક માર્ગમાં એક પછી એક અંગમાં શું ક્રિયા થાય છે અને છેલ્લે શું થાય છે એ આપણે સજીવોમાં જે કંઈ પણ ખાસ કરીને મનુષ્ય જે મનુષ્ય છે એમાં કઈ રીતે પાચન થાય છે એ આપણે જોયું છે. હવે આપણે મનુષ્ય સિવાયના જે કંઈ પણ સજીવો છે, જે પ્રાણીઓ છે અથવા તો જે સૂક્ષ્મ જંતુઓ છે, એમાં પાચનની ક્રિયા કઈ રીતે થાય છે અને એમાં પાચન માટે ક્યાં અંગો હોય છે એ હવે આપણે પછી નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. થેન્ક યુ.